હું ભૂમિ દોશી સ્ટડી વિથ ભૂમિ YouTube ચેનલ પર આપનું સ્વાગત કરું છું. આજે હું તમને ઇંગ્લિશમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ સમજાવીશ, સાદો ભૂતકાળ. મિત્રો, સ્ટડી વિથ ભૂમિ YouTube ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેશો, જેથી કરીને નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે. તો ચલો આપણે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય અને તેને વર્તમાન સાથે કોઈ સંબંધ ના હોય તો તેવી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય અને તેને વર્તમાન સાથે કોઈ સંબંધ ના હોય તો તેવી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ નું મિત્રો આપણે સિમ્પલ સેન્ટેન્સ બનાવી. તો સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સાદું વાક્ય બનાવવા માટે કઈ વાક્ય રચનાની જરૂર પડે? તો સૌથી પહેલા સાદું વાક્ય બનાવવા માટે કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય. તો કર્તા એટલે સબ્જેક્ટ. ધે ઇન્વાઇટેડ મી ફોર ડિનર લાસ્ટ નાઇટ. ધે તે કોણ છે? કર્તા છે. ત્યારબાદ ઇન્વાઇટેડ તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ઇન્વાઇટ નું ભૂતકાળનું રૂપ થાય છે ઇન્વાઇટેડ. ધે ઇન્વાઇટેડ મી. મી કોણ છે? તો તે છે કર્મ. ઓબ્જેક્ટ ફોર ડિનર લાસ્ટ નાઇટ. તેઓએ મને ગઈકાલ રાતે જમવાનું, રાત્રિ ભોજનનું આમંત્રણ આપ્યું હતું. ક્યાં? ભૂતકાળમાં ક્રિયા બની ગઈ છે. ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના કેવી હોય છે? સૌથી પહેલા પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડ નો ઉપયોગ કરવામાં આવે છે. ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય અને ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. મિત્રો, પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ થી શરૂઆત થાય છે. ડીડ હી રિટર્ન ફ્રોમ કડી લાસ્ટ નાઇટ. શું તે ગઈકાલ રાતે કડીથી પાછા આવી ગયા હતા? બરોબર. તો ડીડ આવશે, પછી કરતા એટલે કે હી આવશે અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ આગળ ડીડ આવી જાય તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે એટલે કે રિટર્ન જ આવે. ફ્રોમ કડી, બરોબર, લાસ્ટ નાઇટ. ત્યારબાદ આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય. તો નેગેટિવ સેન્ટેન્સમાં સૌથી પહેલા કર્તા આવશે, પછી નેગેટિવ વાક્ય માટે ડીડ નોટ. ખાસ યાદ રાખજો મિત્રો, કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય. ઋત્વિક ડીડ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધ ટૂર. ઋત્વિકે પ્રવાસમાં રસ દાખવ્યો નહીં. તો કર્તા છે ઋત્વિક, ત્યારબાદ ડીડ નોટ અને આમાં પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે મિત્રો, ટેક આવશે, ઇન્ટરેસ્ટ ઇન ધ ટૂર. તો મિત્રો, આ વાક્ય રચના જે છે સિમ્પલ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ, ત્રણેયની વાક્ય રચના તમે લખજો અને પછી તમે વાક્ય તમે સમજશો તો તમને બહુ સરળ રહેશે. ત્યારબાદ હવે બીજો એક નિયમ જોઈએ કે સાદો ભૂતકાળ જૂની માહિતી આપવા કે જૂની પરિસ્થિતિ દર્શાવવા માટે પણ વપરાય છે. તો ત્યારે ટુ બી ના ક્રિયાપદ માટે હંમેશા વોઝ કે વેર વપરાય છે. તો આઈ, હી, શી અને ઈટ આની સાથે વોઝ આવશે, બરાબર, અને ધે, વી અને યુ તેની સાથે વેર આવશે. તો હવે આપણે વાક્યથી સમજીએ. શી વોઝ સેડ, તે દુખી હતી. તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું તો ટુ બી નું રૂપ છે તે આગળ આવી જશે. તો વોઝ શી સેડ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન, શું તે દુખી હતી. તો નકારાત્મક વાક્ય જોઈએ તો શી વોઝ નોટ સેડ, તે દુખી ન હતી. ત્યારબાદ હી વોઝ માય ફ્રેન્ડ, તે મારો
मित्र हतो नकारात्मक वाक्य बना सॉरी प्रश्नार्थ वाक्य बनावा माटे वोज ही माय फ्रेंड सूते मारो मित्र हतो नेगेटिव वाक्य बनाइए तो ही वोज नॉट माय फ्रेंड ते मारो मित्र हतो नहीं आई वोज इन सूरत हूँ सूरत हतो प्रश्नार्थ वाक्य माटे वोज आई इन सूरत शू हूँ सूरत हतो नेगेटिव सेंटेंस I was not in Surat. हूँ सूरत हतो नहीं. हवे आपणे જોઈએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ક્યારે ક્યારે વપરાય છે. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે પૂર્ણ થયેલ ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે. બરોબર, ભૂતકાળમાં કોઈ ક્રિયા સમયસર પૂરી થઈ ગયેલ હોય છે તે દર્શાવવા માટે પણ સાદો ભૂતકાળ વપરાય છે. મેન મન કેમ ટુ સી હિઝ ગ્રાન્ડફાધર યસ્ટરડે મન ગઈકાલે તેના દાદાને મળવા આવ્યો હતો. તો કમનું ભૂતકાળનું રૂપ છે કેમ. મન કેમ ટુ સી હિઝ ગ્રાન્ડફાધર યસ્ટરડે યસ્ટરડે છે તે સાદા ભૂતકાળ માટે વપરાય છે. ઇન્ડિયા વોન ધ ક્રિકેટ વર્લ્ડ કપ ઇન 1983 1983માં ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો. તો આ ક્રિયા સમયસર પૂરી થઈ ગયેલી છે તો વિન નું ભૂતકાળનું રૂપ આવશે વોન. કેમ અને વોન તેના ઉપરથી ખબર પડે છે કે આ ક્રિયા સિમ્પલ પાસ્ટ ટેન્સની છે. મન છે તે કરતા છે અને કેમ છે તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે કમનું ભૂતકાળનું રૂપ કેમ. અને ઇન્ડિયામાં છે ઇન્ડિયા વોન ધ ક્રિકેટ વર્લ્ડ કપ તો વિનનું ભૂતકાળનું રૂપ છે વોન. ભૂતકાળના સમયની પરિચિત ક્રિયા અથવા સ્થિતિ દર્શાવવા માટે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે. તો ભૂતકાળમાં જે થઈ ગયેલું છે બરોબર છે કે જવાહરલાલ નહેરુ બીકેમ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. જવાહરલાલ નહેરુ ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા હતા. તો બીકમનું ભૂતકાળનું રૂપ છે બીકેમ. ધ બ્રિટિશર્સ રૂલ્ડ ઓવર ઇન્ડિયા અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું હતું. તો રૂલ્ડ તો રૂલનું ભૂતકાળનું રૂપ છે રૂલ્ડ. ત્યારબાદ ભૂતકાળમાં રહેલ કોઈ આદત કે ટેવ દર્શાવવા માટે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે. ધીરેન નેવર મિસ ધ ટ્રેન. ધીરેન કોઈ દિવસ ટ્રેન ચૂકતો નથી તો મિસ નું ભૂતકાળનું રૂપ છે મિસ્ડ. સી ઓલવેઝ કેરીડ ધીસ બેગ. તે હંમેશા આ બેગ સાથે લાવતી હતી તો કેરી નું ભૂતકાળનું રૂપ છે કેરીડ. કાલ્પનિક વાતો દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે. મિત્રો આ વાક્ય ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે ઇફ આઈ ખાલી જગ્યા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અને કૌંસમાં આપેલું હોય કે એમ અથવા વેર તો ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે આઈ ની સાથે તો હંમેશા એમ જ આવે. પણ મિત્રો જોવો આમાં કાલ્પનિક વાત આવા ભૂતકાળની કે જો હું ભારતનો રાષ્ટ્રપતિ હોત તો ઇફ આઈ તો આઈ ની સાથે હંમેશા વેર જ આવે. આ વાત ખાસ ધ્યાન રાખજો ઇફ આઈ વેર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ ઇફ I were principal of school. જો હું શાળાનો આચાર્ય હોત તો if આવેલું છે અને કાલ્પનિક વાત દર્શાવેલી છે તો હંમેશા I ની સાથે were જ આવે છે. ત્યારબાદ ચાલુ ભૂતકાળની ક્રિયા સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે. When you came, I was sleeping. જ્યારે તમે આવ્યા ત્યારે હું ઊંઘી રહ્યો હતો તો કમનું ભૂતકાળનું રૂપ છે કેમ.
The pupils listened to the teacher while the teacher was teaching. જ્યારે ગુરુજી ભણાવતા હતા ત્યારે વિદ્યાર્થીઓ ગુરુજીને સાંભળી રહ્યા હતા. તો listen નું ભૂતકાળનું રૂપ છે listened. તો અહીંયા I was sleeping અને teacher was teaching તે શું છે? ચાલુ ભૂતકાળ છે, બરોબર? તો એની સાથે હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ આવે. હવે આપણે જોઈએ કે સાદા ભૂતકાળના વાક્યમાં કેટલાક સમયસૂચક શબ્દ દર્શાવતા હોય છે, જેથી આપણને ખબર પડે છે કે આ શબ્દો હોય તો સાદો ભૂતકાળ જ આવે છે. તો યસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે ગયા મહિને, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, લાસ્ટ ફ્રાઈડે એટલે ગયા શુક્રવારે, લાસ્ટ ઇવનિંગ એટલે ગઈકાલ સાંજે, અગો એટલે ઘણા સમય પહેલા, બિફોર એટલે પહેલા, ઇન એન્શિયન્ટ ટાઈમ એટલે જૂના જમાનામાં, ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં, ઇન ધોઝ ડેઝ એટલે આવા દિવસોમાં, ધેટ ડે એટલે પહેલા દિવસે, ઇન ઓલ્ડ ડેઝ એટલે ઘણા જૂના દિવસો, ઇન ડિસેમ્બર 1989 એટલે ડિસેમ્બર 1989, ઇન ઓગસ્ટ 1984 તો ઓગસ્ટ 1984 વગેરે. આ શબ્દોથી મિત્રો તમને ખબર પડશે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. હવે મિત્રો આ છે એન્ડ, બટ, બીકોઝ, સો, ધેરફોર, ટીલ, અન્ટીલ, યેટ જેવા સંયોજકો સાથેના વાક્યમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે છે. તો ધ કેટ કેમ એન્ડ જમ્પડ ઓવર ધ ટેબલ, બિલાડી આવી હતી અને ટેબલની ઉપર કૂદકો લગાવ્યો હતો. તો આ વાક્યમાં એન્ડ આપેલું છે, તો એન્ડ અને ત્યારબાદ જમ્પડ અને કમનું ભૂતકાળનું રૂપ છે કેમ. તો બિલાડી આવી હતી અને ટેબલ ઉપર કૂદકો લગાવ્યો હતો. ત્યારબાદ ધ ટ્રેન સ્ટોપ્ડ બીકોઝ ધ સિગ્નલ વોઝ નોટ ગીવન, ટ્રેન ઊભી હતી કારણ કે તેને સિગ્નલ મળ્યો હતો નહીં. તો બીકોઝ આપેલું છે અને આગળ સ્ટોપ નું ભૂતકાળનું રૂપ સ્ટોપ્ડ અને વોઝ એટલે ખબર પડી જાય અને ગીવ નું ગીવન, ટ્રેન ઊભી હતી કારણ કે તેને સિગ્નલ મળ્યો હતો નહીં. પિનલ ડીડ નોટ લીવ ધ હોલ અન્ટિલ શી ફિનિશ્ડ હર પેપર, જ્યાં સુધી પિનલનું પેપર પૂરું થયું હતું નહીં ત્યાં સુધી તેણે ખંડની બહાર જઈ શકી ન હતી. તો ડીડ નોટ લીવ, તો ડીડ નોટ, ડીડ આપેલું છે અને લીવ આપેલું છે. તો જો ડીડ આપેલું છે મિત્રો નકારાત્મક એટલે લીવ નું લીવ જ રહેશે, ક્રિયાપદ નું મૂળ રૂપ જ છે. હવે મિત્રો જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ આર એટલે કે છે, છું અને છીએ, તો તેનું થઈ જશે સિમ્પલ પાસ્ટમાં વોઝ અને વેર, હતો, હતી કે હતું. તો વાક્ય જોઈએ, આઈ એમ અ ડોક્ટર, હું ડોક્ટર છું, તો તેનું ભૂતકાળ સાદો ભૂતકાળ વાક્ય બનશે આઈ વોઝ અ ડોક્ટર, હું ડોક્ટર હતો. ત્યારબાદ ધેર ઇઝ અ મોબાઈલ ઇન માય હેન્ડ, મારા હાથમાં મોબાઈલ છે, તો આવશે ધેર વોઝ અ મોબાઈલ ઇન માય હેન્ડ, મારા હાથમાં મોબાઈલ હતો. ઘણી વખત મિત્રો પરીક્ષામાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ માં ફેરવવાનું કીધેલું હોય તો ઇઝ આપેલું હોય તો વોઝ આવશે, બરોબર? ધોઝ આર માય ક્લાસમેટ્સ, તેઓ મારા સહાધ્યાયી છે એટલે કે તે મારી સાથે ભણે છે. તો એનું ભૂતકાળનું વાક્ય થશે ધોઝ વેર માય ક્લાસમેટ્સ, તેઓ મારા સહાધ્યાયી હતા. ત્યારબાદ સિમ્પલ પ્રેઝન્ટમાં હેવ અને હેઝ એટલે કે ની પાસે છે અથવા તો માલિકી ધરાવે છે, તો હેવ અને હેઝ નું ભૂતકાળનું થશે હેડ કે ની પાસે હતું. આઈ હેવ ટોયઝ, મારી પાસે રમકડા છે,
તો તેનું ભૂતકાળનું વાક્ય થશે I had toys. મારી પાસે રમકડા હતા. Hetal has a doll. હેતલની પાસે ઢીંગલી છે. તો ભૂતકાળનું વાક્ય થશે Hetal had a doll. હેતલની પાસે ઢીંગલી હતી. They have bicycles. તેઓની પાસે સાયકલ છે. તો those had bicycles. તેઓની પાસે સાયકલ હતી. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના ક્વેશ્ચન આન્સર જોઈશું. Who was present yesterday? ગઈકાલે કોણ હાજર હતું? તો અહીંયા મિત્રો yesterday અને was તેના ઉપરથી ખબર પડે છે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો હવે આપણે આન્સર આપવો હોય દેવ વોઝ પ્રેઝન્ટ યસ્ટરડે, ગઈકાલે દેવ હાજર હતો. ત્યારબાદ દેવ એન્ડ મન વેર પ્રેઝન્ટ યસ્ટરડે, દેવ અને મન ગઈકાલે હાજર હતા. તો મિત્રો અહીંયા બે વ્યક્તિની વાત કરવામાં આવી છે, બે છોકરાઓની, દેવ અને મન. તો અહીંયા વેર આવશે, દેવ એન્ડ મન વેર પ્રેઝન્ટ યસ્ટરડે. What did they eat? તેઓએ શું ખાધું હતું? તો જવાબ આવશે they ate mangoes. Eat નું ભૂતકાળનું રૂપ છે ate. તેઓએ કેરીઓ ખાધી હતી. Where did you put a key? તમે ચાવી ક્યાં મૂકી? તો જવાબ આવશે I put a key on the table. મેં ચાવી ટેબલ પર મૂકી. Put નું ભૂતકાળનું રૂપ put જ આવશે મિત્રો. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ સેન્ટેન્સ નું કન્વર્ટ કરશું સિમ્પલ પાસ્ટ ટેન્સ માં. મધુ કુક્સ ફૂડ, મધુ રસોઈ બનાવે છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ આવશે મધુ કુક્ડ ફૂડ, મધુએ રસોઈ બનાવી. કુક્સ નું ભૂતકાળ થઈ જશે કુક્ડ. સ્વાતિ રાઇટ અ લેટર, સ્વાતિ પત્ર લખે છે. તો ભૂતકાળનું વાક્ય થશે સ્વાતિ રોટ અ લેટર. રાઇટ નું ભૂતકાળ થશે રોટ, સ્વાતિએ પત્ર લખ્યો. વી એન્જોય ધ પિકનિક, અમે પિકનિક માણી છે. તો ભૂતકાળનું થશે વી એન્જોયડ ધ પિકનિક, અમે પિકનિક માણી હતી. હવે જોઈએ એક્સરસાઇઝ. યસ્ટરડે આઈ વેન્ટ આઉટ, ગઈકાલે હું બહાર ગયો. તો ગો નું ભૂતકાળનું રૂપ થશે મિત્રો વેન્ટ. I was out of city last month, ગયા મહિને હું શહેરની બહાર ગયો હતો. તો was આવશે. Last year I had a bicycle, ગયા વર્ષે મારી પાસે સાયકલ હતી. Last year અને have has નું ભૂતકાળનું રૂપ થશે had. I visited zoo last week. ગયા અઠવાડિયે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. તો visit નું ભૂતકાળનું રૂપ છે visited અને last week છે તે ભૂતકાળના સમયસૂચક શબ્દ છે. I did not visit the zoo yesterday. મેં ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી ન હતી. તો did not આપેલું છે મિત્રો, તો visit નું મૂળ રૂપ જ, ક્રિયાપદ નું મૂળ રૂપ જ રહેશે, visit નું visit જ રહેશે અને yesterday છે તે ભૂતકાળનો સમયસૂચક શબ્દ છે. હવે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. Did I visit the zoo yesterday? શું મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત ગઈકાલે લીધી હતી? તો did આપેલું છે એટલે visit નું visit રહેશે. When did I visit the zoo? પ્રાણી સંગ્રહાલયની મુલાકાત મેં ક્યારે લીધી હતી? Manya got good marks in English. માન્યાએ અંગ્રેજીમાં સારા ગુણ મેળવ્યા હતા. તો get નું ભૂતકાળનું રૂપ છે got. પ્રદીપ taught computer last year. પ્રદીપ ગયા વર્ષે કમ્પ્યુટર ભણાવતો હતો. તો teach નું ભૂતકાળનું રૂપ છે taught. પ્રકાશ did not eat ice cream. પ્રકાશ આઈસ્ક્રીમ નહોતો ખાતો. તો did not ની જાડે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે એટલે eat નું eat જ આવશે. Did the teacher punish you? શું ગુરુજીએ તને સજા કરી? તો આગળ did આપેલું છે અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે મૂળ રૂપ આવશે punish. મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને વિડિયો લાઇક કરજો અને શેર કરજો. થેન્ક યુ.